હેલો બાળ મિત્રો, કેમ છો તમે બધા? એકદમ મજામાં? તો જો હું તમને સવાર સવારમાં મળવા આવી ગઈ છું. બાળ મિત્રો, આજે મસ્ત ગીત સાંભળવાનું છે અને કંઈક નવું શીખવાના છે આજે. હા, તો તમે બધા શીખવા માટે રેડી છો? પણ આજે આપણે જે શીખવાના છે એમાં મને ખબર છે કે તમને લોકોને બહુ મજા આવવાની છે. એ પહેલાં હું તમને કંઈક કહેવા માંગુ છું. બાળ મિત્રો, જરા તમે મને એમ કહો કે જ્યારે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? બસ, ટ્રેન, રિક્ષા, યા ફિર પપ્પા ગાડીમાં લઈ જાય છે ને, બાઇક, બરાબર ને? આવી બધી વસ્તુનો ઉપયોગ, બધા સાધનોનો ઉપયોગ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કરીએ છીએ. પણ બાળ મિત્રો, તમારે દૂર બેઠેલા તમારા મામા, કાકા કે કોઈ પણ તમારા સગા સંબંધી સાથે તમારે વાત કરવી હોય તો તમે શાનો ઉપયોગ કરો છો? ફોન, બરાબર ને? હા, વિડીયો કોલ પણ કરતા હશો, સાચી વાત ને? તો ફોન દ્વારા આપણે એકબીજા સાથે વાત કરી શકીએ છીએ, દૂર બેઠેલા લોકો સાથે આપણે વાત કરી શકીએ છીએ. પણ બાળ મિત્રો, તમારા દાદાના ટાઈમ પર ફોન ન હતો. હા, તમારા દાદા જ્યારે તમારા જેટલા હતા ત્યારે એ લોકો પાસે ફોન ન હતો, તો એમને એમના કાકા કાકી યા ફિર કોઈ મામા મામી કે કોઈ સંબંધી સાથે વાત કરવી હોય, કોઈ સંદેશો આપવો હોય તો શાનો ઉપયોગ કરતા હશે એ લોકો? કોઈ દિવસ તમે વિચાર્યું છે? નહીં ને? તો હા, આજે હું તમને એની જ વાત કરવાની છું. બાળ મિત્રો, તમારા ઘરે કોઈ દિવસ કોઈ કુરિયરવાળા અંકલ આવે છે કંઈક આપવા માટે? તમે સ્વીગી ઓર્ડર કરો છો? કરો છો? અરે વાહ. અને તમે બધી વસ્તુઓ પણ એવી રીતે મંગાવતા હશો ને, ઓનલાઈન? મને ખબર છે. પણ બાળ મિત્રો, આવી જ રીતે તમારા પપ્પા મમ્મી માટે કોઈ લેટર આવતો હશે, કોઈ ચિઠ્ઠી આવતી હશે. હા, એ કોણ લઈને આવે છે? ટપાલી અંકલ, બરાબર ને? ટપાલી અંકલ તમારા ઘરે ટપાલ લઈને આવે છે. તો આજે આપણે આ ટપાલ વિશે જાણવાના છીએ. જ્યારે દાદા તમારા નાના હતા ત્યારે એ લોકોના સમયમાં ફોન ન હતો, તો એકબીજા સાથે વાત કરવા માટે એ લોકો ટપાલનો ઉપયોગ કરતા હતા. તો બાળ મિત્રો, તો તમે પહેલા ટપાલીનું ગીત સાંભળવા માટે રેડી છો? તો ચલો આપણે ટપાલીનું ગીત સાંભળીએ અને પછી ટપાલ કેવી રીતે લખાય છે તે બતાવીશ તમને. ઓકે, એ પહેલા આપણે શું સાંભળવાના છે? ગીત. તો ગીત ગાવા તૈયાર છો? મસ્ત મજાનું ટપાલીનું ગીત છે. ઓકે બાળ મિત્રો, તો ચાલો આપણે જોઈએ ટપાલીનું ગીત. ટપાલ સૌને પહોંચાડું, ટપાલ સૌને પહોંચાડું, ટટ 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 ટપાલી હું, ટપાલી હું, ટપાલી હું, ટપાલી હું. કક 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 કાગળ વહેંચો, કક 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 કાગળ વહેંચો, પોસ્ટ કાર્ડ પર બિડિયા વહેંચો વહેંચો, પોસ્ટ કાર્ડ પર બિડિયા વહેંચો વહેંચો, સારા માઠા સંદેશાથી, સારા માઠા સંદેશાથી, સુખડા વહેંચો દુખડા વહેંચો, મની ઓર્ડર જો આવે કોઈનો, ર ર ર ર ર ર ર ર રૂપિયા વહેંચો, ર ર ર ર ર ર ર ર રૂપિયા વહેંચો, ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટપાલી હું, ટપાલી હું, કક 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 કાગળ વહેંચો કાગળ વહેંચો, ર ર ર ર ર ર ર ર રૂપિયા વહેંચો રૂપિયા વહેંચો, ટટ 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 ટપાલી હું, ટપાલી હું, ટપાલી હું, ટપાલી હું. પત્ર વાંચો. બાળ મિત્રો, તમારે ઘેર પત્ર
અનેક કંકોત્રી જરૂર આવતા હશે. તમે આવેલો પત્ર કોઈ દિવસ વાંચ્યો છે? ચાલો દિલ્હી માસી પર દિલ્હીથી આવેલો પત્ર વાંચીએ. પ્રિય દિલ્હી માસી, મજામાં હશો? અહીં દિલ્હીમાં ઈર ખાવાની હરીફાઈનું આયોજન થયું છે. તમે ખીર ખાવામાં અનેક ઇનામો જીત્યા છે, તેથી તમને એમાં ભાગ લેવા માટે સહર્ષ આમંત્રણ છે. લિખિતન આયોજક ખીર ખાઉ હરીફાઈ દિલ્હી. ટુ બિલ્લી બેન મ્યાઉ, મુકામ પોસ્ટ રસોઈ ઘર, તાલુકો ઉંદરનગર, જિલ્લો ઘર ઘર, પિનકોડ ચું 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 ચું. દોસ્તો, તમારા મિત્રને ફ્રેન્ડ્સ જોયું, બિલ્લી માસી પર એક પત્ર આવ્યો છે, એ આપણે વાંચ્યો. તમે ધ્યાનથી સાંભળ્યો? તમારી ટેક્સ્ટબુકમાં પત્ર આપ્યો છે, તમે પાછો ધ્યાનથી વાંચજો અને તમારા મમ્મી પપ્પાને સંભળાવજો. બાળ મિત્રો, આવી જ રીતે તમે પણ તમારા કોઈ ફ્રેન્ડને તમારા ઘરે જમવા માટે આમંત્રણ આપવું હોય તો તમે આવી રીતે પત્ર લખી શકો છો. જો આ પોસ્ટકાર્ડ છે, આને ટપાલ કહેવાય. આ ટપાલની ઉપર જે ટુ લખીને આવ્યો છે, આની પર આપણે આપણા ઘરનું સરનામું લખી શકીએ છીએ. અને આ પિન લખી છે એ આપણા એરિયાનો કોડ હોય છે. તમારો જેમ મમ્મી પપ્પાનો ફોન નંબર હોય છે, એવી જ રીતે બાળમિત્રો આપણા એરિયાનો, આપણે જે એરિયામાં રહીએ છીએ એ એરિયાનો એક પિનકોડ નંબર હોય છે. તો તમે જ્યારે પણ તમારા કોઈ ફ્રેન્ડને ટપાલ લખવી હોય અને તમારે ટપાલ કેવી રીતે લખવી એ જોવી હોય તો તમારે પહેલાં અહીંયા ટુ કરીને તમારે એને સરનામું આપવું પડે જેના ઘરે તમારે ટપાલ મોકલવાની છે એનું, અને આ પિનકોડ નંબર એટલે એમને એરિયા ખબર પડે કે કોણ તમે જેને ટપાલ આપો છો તે કયા એરિયામાં રહે છે. અને તમારે જે લખવું હોય એ બાજુમાં લખી શકો છો. જેમ કે બિલ્લી માસીને ખીર ખાવા માટે ચૂંચુભાઈએ આમંત્રણ આપ્યું હરીફાઈમાં આવવાનું દિલ્હી, તો એવી જ રીતે તમે પણ કંઈ મેસેજ તમારા બાળમિત્રોને આપી શકો છો, યા ફિર દૂર રહેલા કોઈ પણ તમારા સગા સંબંધીને પણ પત્ર લખી શકો છો. બાળમિત્રો, તમે આવો પત્ર મમ્મી પપ્પા પાસે મંગાવજો અને જ્યારે આપણે મળીશું ત્યારે તો આપણે આ પત્રની રમત રમીશું જ, પણ એ સિવાય પણ તમે તમારા મમ્મી પપ્પા સાથે આ તમારી સ્ક્રીન પર જે પોસ્ટકાર્ડ દેખાય છે એ પોસ્ટકાર્ડ મંગાવજો અને અહીંયા તમારે તમારા જે સ્નેહીજનોને યા ફિર તમારા ફ્રેન્ડને મોકલવું છે, તમારા મિત્રને મોકલવું છે, એના ઘરનું સરનામું લખવાનું છે, એના ઘરના એરિયાનો પિનકોડ નંબર લખવાનો છે, અને તમારે જે મેસેજ મતલબ કે જે વાત એમને કહેવી છે યા ફિર તમારા ઘરે આમંત્રણ આપવું છે જમવા માટેનું, તો તમે અહીંયા લખી શકો છો અને એમને આ મેસેજ આપી શકો છો. તો આ ટપાલ લખીને તમે કોને આપશો? હા, ટપાલી અંકલને આપશો. એ ટપાલી અંકલ યા ફિર પોસ્ટકાર્ડ જે જ્યાં નાખે છે, જ્યાં ટપાલ આપણે મોકલીએ છીએ, ત્યાં તમે ટપાલીને આપી શકો છો અને એ તમને જ્યાં ટપાલ તમારા જે સરનામા પર ટપાલ મોકલવી હોય એ અંકલ એને ત્યાં પહોંચતી કરે છે અને તમારો મેસેજ ત્યાં પહોંચી જાય છે. બાળમિત્રો, તો આ બિલ્લી માસી પર આવ્યો છે ચૂચુ ઉંદરનો પત્ર. હા, ઉંદર મામાનો પત્ર આવ્યો છે અને જવાના છે દિલ્હી. હા, બિલ્લી માસી ખીરની હરીફાઈ માટે દિલ્હી જવાના છે. તો આ બિલ્લી માસી દિલ્હી જવાના છે, તો આપણે કશે જવું હોય તો થોડી તૈયારી તો કરવી જ પડે ને. તમે મામાના ઘરે જાઓ છો તો તમે થોડીક તૈયારી કરો છો ને, જેમ કે તમે બેગ પેક કરો છો, નવા નવા કપડાં લો છો. તો બિલ્લી માસી જવાની છે દિલ્હી. હા, બિલ્લી માસી જાય છે દિલ્હી. હવે દિલ્હી જાય છે, પણ દિલ્હી જવા માટે એમને રસ્તો શોધવાનો છે, બધી વસ્તુ લઈને જવાની છે, નવા કપડાં ખરીદવાના છે, નવા કપડાં ખરીદીને એને સીવડાવવાના છે. હા, તો આ બિલ્લી માસી શું શું કરે છે તે તમારે જાણવું છે બાળમિત્રો. તો આના પછીના વિડીયોમાં તમારે આ બિલ્લી માસી કેવી રીતે દિલ્હી પહોંચે છે એ જોવાનું છે. તો ફ્રેન્ડ્સ,
પાછા મળીશું, ત્યાં સુધી આવજો. બાય બાય ફ્રેન્ડ્સ, પાછા મળીશું. જય શ્રી કૃષ્ણ. બાય.